हेलो स्टूडेंट्स, हाउ आर यू। हूँ गामित पल्लवी श्री सत्यासाई लक्ष्मी मोहन विद्यालय में आपनु हार्दिक स्वागत करूँ छू। स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश अने आज आपने सीखीशू यूनिट 1 जेमा आज रेम सीखीशू। ओके तो विद्यार्थी मित्र, हवे आपने जोईए यूनिट 1। वोट इज इन धीस यूनिट। वोट एटले शू, इन एटले मा, दिस एटले आ, यूनिट एटले एकम अथवा कोई आपणो लेसन पाठ। ओके तो हवे आमां शुं कहेवा मांगे छे कि आ एकममां शुं छे। ओके आ एकममां शुं छे तो आपणे हवे जोईए एक्टिविटी 1। नीचेनुं काव्य सांभळो, दोहरावो अने गाओ। ओके हवे शुं कहे छे कि आ नीचे जे काव्य आपवामां आव्युं छे, बराबर, ए आपणे गावानुं छे अने दोहरावानुं छे, बराबर। हवे आ हुं तमने एकवार संभळावुं छुं, बराबर। अ रेप रेप, रेप रेप एटले एक प्रकारनो अवाज, बराबर। रेप रेप एटले अवाज, टकोर टकोर करवो एम कहेवामां आवे छे। हियर्स ध रिधम, हियर्स ध रेप। 1 2 3 4 5 6 क्लैप। हियर्स द रिदम, हियर्स द बीट। कीप दैट रिदम इन योर फीट। गो फॉर द रिदम, गो फॉर द फन। 7 6 5 4 3 2 1 गो फॉर द रिदम, गो फॉर द रैप। 1 2 3 4 5 6 क्लैप। Go for the rhythm, go for the beat. Here's the rhythm, going down the street. ओके हवे आ કવિતામાં આપણે એના ગુજરાતી અર્થ જોઈ લઈએ। ગુજરાતીમાં આપણે કઈ રીતે એના અર્થ થાય છે તે આપણે જોઈશું। તો ચાલો, Here's the rhythm, here's the rap. એટલે કે here, here એટલે અહીં, એપોસ્ટ્રોફી એસ લગાવવામાં આવ્યો છે એટલે એનો મીનિંગ થાય છે ઇઝ, આઈ એસ ઇઝ। ઓકે હિયર્સ ધ રિધમ, રિધમ એટલે ગીત, ઓકે ગીત પણ થાય છે। ઓકે તો રિધમ એટલે ગીત, અહીં ગીત છે। હિયર્સ ધ રેપ એટલે અહીં અવાજ છે, એટલે સામા અવાજ છે ગીતમાં, અહીં અવાજ છે। રેપ એટલે અવાજ અથવા એક ટકોર પણ, ઓકે અવાજ અથવા એક પ્રકારનો એક ટકોર છે, અવાજ છે, એટલે અહીં ગીત છે, અહીં અવાજ છે। 1 2 3 4 5 6 ક્લેપ એટલે આપણે હવે ટકોર કરીને 1 2 3 4 5 6 એ રીતે ટકોર કરવાનો છે, અને પછી ક્લેપ એટલે તાળી, તાળી પાડવાની છે, બરાબર। તો ક્લેપ એટલે તાળી, પછી આપણે તાળી પાડવાની છે। Here's the rhythm, here's the beat. એટલે here's, અહીં ગીત છે, here's the beat એટલે બીટ એટલે ધબકારા, આપણા હૃદયના ધબકારા, બરાબર, હૃદયના ધબકારા છે એમાં, અહીં ધબકારા છે, સામા છે ગીતમાં, તો અહીં ગીત છે અને અહીં જ ધબકારા છે એટલે ગીતના ધબકારા, બરાબર। કીપ ધ રિધમ ઇન યોર ફીટ, ઓકે કીપ એટલે ચાલુ, ચાલુ રાખવું, બરાબર। કીપ ધ રિધમ ઇન યોર ફીટ એટલે ગીત ચાલુ રાખો, ઇન યોર ફીટ એટલે ફીટ એટલે પગ, ઓકે ઇન એટલે માં, અંદર, ઓકે હવે તમારા પગ, યોર એટલે તમારા, તમારા પગ વડે અથવા પગથી ગીત ચાલુ રાખો, ગીત ચાલુ રાખો તમારા પગ વડે અથવા તમારા પગથી, ઓકે ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, ઓકે હવે ચાલો ગીતમાં જોડાઈએ, ગીત માટે, ફોર એટલે માટે, ગો એટલે ચાલો, જાઓ એટલે ગીતમાં, ગીત માટે જાઓ, ચાલો, ગો ફોર ધ ફન એટલે અને જાઓ અને ગીતમાં મજા લો, આનંદ કરો, કે શું કહે છે કે ગીતમાં ચાલો આપણે ગીતમાં જોડાઈએ અને
આપણે એમાં આનંદ લઈએ, મજા લઈએ. ઓકે, 7 6 5 4 3 2 1. હવે ફરીથી આપણે શું કરવાનું છે, એ રીતે આપણે ટકોર કરવાની છે. 7 6 5 4 3 2 1. ઓકે, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ. એટલે હવે પાસે ફરીથી ચાલો ગીતમાં જોડાઈએ, ગો ફોર ધ રિધમ, અને ચાલો આપણે ફરીથી ટકોર કરીએ. હવે ગીત પણ અહીં જ છે અને અવાજ પણ અહીં જ છે, તો હવે એમાં ફરીથી આપણે જોડાઈએ ગીતમાં અને ફરીથી ટકોર કરીએ. ઓકે, 1 2 3 4 5 6 ક્લેપ. ઓકે, શું કહે છે, ફરીથી ટકોર કરવાનો છે આપણે, 1 2 3 4 5 6 એ રીતે, અને પછી આપણે તાળી પાડવાની છે. ક્લેપ એટલે તાળી પાડવું. ઓકે, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. ઓકે, ચાલો આપણે ફરીથી ગીતમાં જોડાઈએ, ગો ફોર ધ બીટ. બીટ એટલે ધબકારા, અને ચાલો ફરીથી આપણે ધબકારા સાથે ગીતમાં જોડાઈએ. તો ચાલો, હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. એટલે અહીં ગીત છે અને આપણે ગોઈંગ એટલે જવું, ડાઉન એટલે નીચે, ધ સ્ટ્રીટ એટલે શેરી, એટલે આપણે સ્ટ્રીટ શેરી. ઓકે, શેરી બરાબર, ગલી શેરી. ઓકે, તો અહીં ગીત છે અને આપણે ક્યાં જઈએ, શેરીમાં, શેરી નીચે જઈએ એવું કહેવામાં આવે છે. તો અહીં ગીત છે અને આપણે શેરીમાં જોડાઈએ, અંદર જઈએ. ઓકે, તો હવે તમે આ ગીત શીખી ગયા કે આ ગીતમાં શું કહેવામાં આવે છે, એક કવિતા વિશે કે તેમાં એક ધબકારા છે, તેમાં મજા કરવાની છે, આપણે પગ સાથે ટકોરા કરવાના છે, અને સરસ મજાના આપણે કાવ્ય જોઈ ગયા બરાબર. હવે આટલે, રેપ એટલે ટકોર, ક્લેપ એટલે તાળી પાડવી, બીટ એટલે ધબકારા, ફીટ એટલે પગ, ફન એટલે મજા કરવું. ઓકે, સ્ટ્રીટ એટલે શેરી, ગલી. ઓકે, આ તમારે અર્થ લખવાના છે તમારી નોટબુકમાં. આપણે જોઈ ગયા સરસ મજાની કવિતા. ઓકે, તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આ જ કવિતામાં એક્ટિવિટી 2 જોઈએ, જેમાં ઘણા બધા ચિત્રો આપ્યા છે ને, આટલે તમે જોઈ શકો છો, ઘણા બધા ચિત્રો આપવામાં આવ્યા છે. આપણે એમાં શું કરવાનું છે, નીચે ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ. ઓકે, ઘણા બધા છે, ફ્લાવર્સ છે, એપલ્સ છે, કાર્સ છે, બસીસ છે, કેમલ્સ છે, રેબિટ્સ છે, ફ્રોગ છે, અને બનાનાસ છે. તે શોધો, કહો અને આપેલ જગ્યામાં લખો. હવે તમારે શું કરવાનું છે, ઘણા બધા ચિત્રો છે બરાબર, એપલના, ફ્લાવર્સના, ઊંટના, સસલા છે, હાથી છે. ઓકે, ઘણા બધા છે, તો આપણે એને શું કરવાનું છે, આ ચિત્રમાં આપણે એને કાઉન્ટ કરવાના છે. મીન્સ આપણે એની સંખ્યા ગણવાની છે કે કેટલા છે ફ્લાવર્સ આપણે ગણવાના છે. તો કેટલા ફ્લાવર્સ તે આપણે એમાં ચિત્રમાંથી ગણીને આપણે જે ખાલી જગ્યા એટલે છે એમાં આપણે લખવાની છે બરાબર. તો હવે પહેલું કયું છે, ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે ફૂલો. તો આપણે ચિત્રમાં જોવો, ફૂલો કેટલા છે, 1 2 3 4 એન્ડ 5. ફ્લાવર્સ કેટલા છે, 1 2 3 4 5 બરાબર. તો આપણે આટલે કેટલા લખવાના છે, 5. ઓકે, આપણે અંકમાં લખીએ છીએ. હવે એપલ્સ શોધો, કેટલા છે આ ચિત્રમાં તમારે જોઈને શોધવાના છે. તો એપલ્સ 1 2 3 4. ઓકે, કેટલા એપલ્સ છે, 4. 1 2 3 એન્ડ 4. તો આપણે કેટલા લખીશું, એપલ્સ કેટલા છે, 4 છે. તો આપણે આટલે 4 લખવાના છે. ઓકે, હવે તમારે કાર્સ, બસીસ, કેમલ્સ. હવે કાર્સ એટલે કાર બરાબર, બસીસ એટલે બસ, કેમલ્સ એટલે ઊંટ, રેબિટ્સ એટલે સસલા, ફ્રોગ્સ એટલે દેડકા, બનાનાસ
એટલે કેળા ઓકે એ તમારે આ ચિત્રમાંથી જોઈને કાઉન્ટ કરવાના છે એની સંખ્યા ગણવાની છે કેટલા છે સારી રીતે શોધવાનું છે તમારે અને આ જે ખાલી જગ્યા છે એમાં તમારે સંખ્યા લખવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમારું લેસન છે તમારે ખાલી જગ્યામાં પૂરવાનું છે હવે આપણે જોઈએ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો બોલો અને લખો ઓકે તો હવે આટલે શું છે કે હવે ચિત્ર આપણે જોઈ ગયા બરાબર તેનું જ આટલે ઉદાહરણ આપ્યું છે કે ધેર આર ફાઈવ કાર્સ ઇન ધ પિક્ચર હવે ધેર એટલે ત્યાં હવે ફાઈવ છે એટલે પાંચ છે એટલે બહુવચન થયું એટલે આર લગાવીશું આપણે કાર્સ એટલે કાર પણ પાંચ છે એટલે આપણે કારની પાછળ એસ લગાવીશું બહુવચન છે ઇન ધ પિક્ચર એટલે ઇન એટલે માં અંદર પિક્ચર એટલે ચિત્ર એટલે પિક્ચરમાં પાંચ કાર છે ક્યાં છે ત્યાં ત્યાં ચિત્રમાં પાંચ કાર છે બરાબર એટલે પાંચ કાર ધેર આર ફાઈવ કાર્સ ઇન ધ પિક્ચર ઓકે હવે આપણે એવી જ રીતે આટલે લખવાનું છે ધેર આર રહેશે જ બરાબર ખાલી આપણે આ આટલે બદલવાનું છે અને બીજું સરખું જ તમારે લખવાનું છે તો આપણે ફર્સ્ટ આટલે કઈ રીતે લખીશું ધેર આર મેં જે રીતે બોલીશ એ તમારે લખવાનું છે આપણે લખી કરીશું ધેર આર ફાઈવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર એટલે ત્યાં પાંચ પિક્ચરમાં ચિત્રમાં પાંચ ફૂલો છે ધેર આર ફોર એપલ્સ ઇન ધ પિક્ચર એટલે ચિત્રમાં ચાર સફરજન છે ઓકે એ રીતે તમારે બધા શોધીને આ ઉદાહરણ પ્રમાણે તમારે આ લખવાનું છે ઓકે વાક્યો બનાવવાના છે ઓકે વહાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સી જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો હવે આપણે શું કરવાનું છે રમત રમવાની છે બરાબર શિક્ષક વર્ગના બાળકો પાસેથી પેન પેન્સિલ કંપાસ બોક્સ ઇરેઝર રૂલર વોટર બેગ વગેરે જેવી વસ્તુ એકઠી કરશે ટેબલ પર એક ખાલી બોક્સ મૂકશે ત્યારબાદ વિદ્યાર્થીઓને જૂથ બનાવશે દરેક જૂથને શિક્ષક વાક્યપટ્ટીઓ આપશે જૂથમાંથી એક વિદ્યાર્થી ટેબલ પાસે આવશે જૂથનો અન્ય એક વિદ્યાર્થી વાક્યપટ્ટી લઈ ટેબલની દિશાથી વિરુદ્ધ દિશામાં ઊભો રહે વાક્યપટ્ટીમાંનું વાક્ય મોટેથી વાંચશે ટેબલ પાસે ઊભેલ વિદ્યાર્થી તે વાક્ય સાંભળી ટેબલ પાસે રહી વિદ્યાર્થી વસ્તુને એ પ્રમાણે ગોઠવશે આમ એક પછી એક ગ્રુપનો વારો આવતો રહેશે પછી વાક્ય વાંચનાર વાક્યની ગોઠવણી યોગ્ય છે કે નહીં તે ચકાસી ગુડ રાઇટ ઓકે ફાઇન ટ્રાય અગેન જેવા પ્રતિભાવો આપશે એમાં આપણે શું કરવાનું છે હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્ર હવે આપણે સ્કૂલમાં નથી બરાબર આપણે સ્કૂલમાં આવીશું ત્યારે રમત રમીશું ઓકે હવે અમારે શું કરવાનું છે બધા વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ વસ્તુ લેવાની છે બરાબર પેન પેન્સિલ કંપાસ બોક્સ ઇરેઝર રૂલર વોટર બેગ એ બધું મારે વિદ્યાર્થી પાસે લઈ ઓકે અને વસ્તુ એકઠી કરવાની છે અને ટેબલ પર ખાલી બોક્સ મૂકીશ બરાબર ત્યાર પછી મેં જૂથ બનાવીશ બરાબર હું બધા વિદ્યાર્થીઓને એક જૂથ બનાવવા પડશે દરેક જૂથને વાક્યપટ્ટી આપશે એટલે અલગ અલગ વાક્ય આપવામાં આવશે દરેક જૂથને અને જૂથમાંથી પછી આપણે શું કરવાનું છે ટેબલ એક છોકરો ટેબલ પાસે આવશે બરાબર અને અન્ય એક વિદ્યાર્થી વાક્યપટ્ટી લઈ તે જે ટેબલ મૂક્યું છે એને વિરુદ્ધ દિશામાં જશે બરાબર એ ખૂણામાં ઊભો રહેશે અને પછી એ વાક્યપટ્ટી મોટેથી બોલશે બરાબર હવે એ વાક્ય ટેબલ પાસે ઊભેલ વિદ્યાર્થી વાક્ય સાંભળી તે વિદ્યાર્થી વસ્તુનું પ્રમાણે ગોઠવશે હવે એ જે એક વિદ્યાર્થી છે બરાબર એક ટેબલની વિરુદ્ધ દિશામાં જશે અને એ વાક્યમાં શું લખ્યું છે બરાબર કયું વાક્ય લખ્યું છે એ વાંચશે અને જે ટેબલ પાસે એક વિદ્યાર્થી ઊભો છે તે એ વાક્ય સાંભળશે અને એ વાક્યમાં કયું શબ્દ આવ્યો છે મીન્સ કયું વાક્ય આવ્યું છે એ વસ્તુ લેશે અને એને ગોઠવશે
आम ए पछी ग्रुपनो दरेक ग्रुपनो वारो आवशे के आपणे ग्रुप बनावाना होय छे बराबर। दरेक ग्रुपमांथी एक एक विद्यार्थी आवशे, ए चिट्ठी वाँचशे अने ए वस्तु जे टेबल पासे उभेलो विद्यार्थी ए वस्तुने गोठवशे बराबर। ए रीते आपणे सरस मजानी रमत रमवानी छे। पछी वाक्य वाँचनार वाक्यनी गोठवणी योग्य रीते छे ચકાસશે ઓકે। હવે શું કરીશું આપણે, હવે નીચે જો ધ પેન ઇઝ ઇન ધ બોક્સ એ વાક્ય પટ્ટી છે બરાબર। અલગ અલગ વાક્ય બનાવીને આપણે કાગળમાં લખીને ત્યાં મૂક્યા। હવે એ એક આ જે વાક્ય છે બરાબર, એ હવે એક છોકરો આવશે ગ્રુપમાંથી, એ વાક્ય પટ્ટી ઉપાડશે અને એક સાઈડ પર ઊભો રહેશે, તે બોલશે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ ઓકે। હવે જે પેન મૂક્યું છે બરાબર, એ છોકરો જે રીતે બોલશે, એ જ્યાં ટેબલ પર બધી પેન છે બરાબર, એ શું કરશે એક બોક્સમાં એ મૂકશે, એટલે આપણું સાચું વાક્ય શું બનશે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ, એટલે પેન ક્યાં રહેશે બોક્સની અંદર, ઇન એટલે અંદર, એટલે આપણું વાક્ય બન્યું ધ પેન ઇઝ ઇન ધ બોક્સ। જો એ સાચું વાક્ય બનશે અને એ છોકરો સાચી રીતે ગોઠવશે તો જે વાંચી સંભળાવે છે એ છોકરો શું કરશે સાચું રહેશે, તો ગુડ કહેશે, સરસ કહેશે, રાઈટ સાચું છે ઓકે, એ રીતે એને પ્રતિભાવ આપશે। ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ, એટલે એ વાક્ય પટ્ટી વાંચશે બરાબર એક છોકરો અને એક છોકરો સાંભળશે, તો કંપાસ બોક્સ એ બધા એ ત્યાં ટેબલ પર મૂક્યા છે બરાબર, એટલે એ કંપાસ બોક્સ ક્યાં મૂકશે ટેબલ ઉપર, ઓન એટલે ઉપર, ક્યાં ટેબલ પર, એટલે ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કંપાસ બોક્સ ટેબલ ઉપર છે બરાબર, એટલે એ રીતે એ ગોઠવશે। ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ, ધ પેન્સિલ બરાબર, પેન્સિલ એ નિયર એટલે નજીક, કોની નજીક બોક્સની નજીક, જે બોક્સ પણ મૂક્યું છે બરાબર, હવે પેન્સિલ ક્યાં છે બોક્સની નજીક, એટલે પેલો જે બીજો છોકરો છે એ પેન્સિલને ક્યાં મૂકશે બોક્સની નજીક, અને આપણે સાચું વાક્ય બનાવીશું ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ, એટલે જો સાચું હશે તો પેલો જે વાંચી સંભળાવે છે છોકરો શું કહેશે સરસ સાચું છે ઓકે, એ રીતે પ્રતિભાવ આપશે ઓકે। તમારે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, ભાઈ બહેન સાથે એ રીતે સરસ મજાના વાક્યો બનાવીને રમત રમી શકો છો ઓકે। વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ।